સ્વાગત છે સરકાર ની ચેનલ નકુ મરીશની અંદર સરકારની આ યોજનાની અંદર ઘર બનાવવા માટે રૂપિયા પચાસ હજાર ની સહાય છે સરકાર આપે છે ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે વિગતવાર માહિતી મેળવી લો ખાસ કરીને ચેનલની ની અંદર આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના આવી છે આવાસ યોજના ઘર બાંધવા માટે સરકાર છે સહાય આપતી હોય છે નાના ફોર્મ છે આ ખેડૂત પોર્ટલ ઉપર છે મિત્રો મત્સ્યપાલન યોજનાની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે જેની અંદર મળવાપાત્ર સહાયની વાત કરીએ મિત્રો જે લોકો અનુસૂચિત જાતિની અંદર આવતા હોય મત્સ્યપાલન કરતા હોય એને આવાસ દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય છે અથવા ઓછામાં ઓછા પાંત્રીસ ચોરસ મીટર બાંધકામ માટે સહાય મળવાપાત્ર થશે અનુસૂચિત જનજાતિમાં જે લોકો મત્સ્યપાલન કરતા હોય બરાબર એને પણ આવાસ દીઠ છે રૂપિયા પચાસ હજારની સહાય છે આપવામાં આવશે ઓછામાં ઓછું પાંત્રીસ ચોરસ મીટરનું બાંધકામ છે એના માટે સરકાર છે પચાસ હજાર રૂપિયા સુધીની છે એ ઘર બનાવવા માટે છે સરકાર સહાય આપે છે જેની અંદર એસી ને એસટીની અંદર જે લોકો મત્સ્યપાલનની અંદર આવતા હોય મત્સ્યપાલન કરતા હોય એના માટે વિશેષ સહાય છે મળવાપાત્ર રજદાર છે ઘર હોવું જરૂરી છે કાચું મકાન ધરાવતું હોવો સક્રિય માછીમાર હોવું જરૂરી છે યોજનાની પાત્રતાની આપણે વાત કરીએ મકાન બાંધકામ માટે છે મિત્રો મકાન બનાવવા માટે રજદાર પાસે છે તેના નામે જે વારસાગત અથવા સંયુક્ત નામે જમીન હોવી જરૂરી છે એના પાસે મકાન

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ફોર્મ ભરી અને તમારા મિત્રો અરજી મંજૂર થાય ત્યારબાદ છે તમારા મકાનની કામગીરી શરૂ કરવાની રહેશે અને આ ફોર્મ છે તમારા જે નજીકની મત્સ્યપાલનની કચેરી હોય મિત્રો તમે ફોર્મ ભરશો એટલે એમાં સરનામું બતાવેલું છે ત્યાં તમારા ડોક્યુમેન્ટ સાથે અરજી છે સબમિટ કરવાની રહેશે વધારે માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક પણ કરી શકો છો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો જે લોકો મત્સ્યપાલન કરે છે એસી એસટીની અંદર આવે છે અને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે ઘર બનાવવા માટે સરકાર આપતી હોય છે